અમદાવાદ સ્થિત સિયારામ ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી આર્થિક સમસ્યા ધરાવતા પરિવારોને વહારે આવતું રહ્યું છે, ત્યારે આજે આણંદના વલાસણ ખાતે માં મેલડી માતાના પરિસરમાં સર્વજ્ઞાતિની 51 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં લોકપ્રસિદ્ધ ગુજરાતી કલાકારો કીર્તિદાન ગઢવી, જિજ્ઞેશ બારોટ અને હકાભા ગઢવી સહિત આણંદના SP ગૌરવ જસાણીએ હાજરી આપી હતી અને નવવિવાહિત યુગલોને શુભ આશીષ આપ્યા હતા. ત્યારે મેલડી માતા મંદિર વલાસાના ટ્રસ્ટી અને હાલના પ્રમુખ દશરથ પટેલે સિયારામ ફાઉન્ડેશનના ફાઉન્ડરોના આયોજનને આવકારતા જણાવ્યું. ત્યારે સિયારામ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગે હાજરી આપી તમામ કલાકારોએ પોતાના સંગીત સાથે નવવિવાહિત દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. નવવિવાહિત દીકરીએ TV13 ગુજરાતીના માધ્યમથી તમામ આયોજનને બિરદાવ્યું હતું. વલાસણ મુકામે માતાજી મેરેડીમાંના સાનિધ્યમાં સિયારામ ફાઉન્ડેશનના મારા આત્મીય વિશાલભાઈ અને દીપાલીબેન દ્વારા 51 દીકરીઓના સર્વજ્ઞાતિ બધી જ જ્ઞાતિની દીકરીઓના સમોલગ્ન પ્રસંગે આવવાનું થયું. બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી. મારા આદરણીય આણંદ જિલ્લાના SP જસાણ સાહેબની પણ ઉપસ્થિત રહી, મુન્નાભાઈ અને બધાએ, જિજ્ઞેશભાઈ બારોટ, અકાબા ગઢવી, બધા જ લોકો આ 51 દંપતીને આશીર્વાદ આપવા આવ્યા અને બધા પર જગદંબાની કૃપા ઉતરે, બધાના આશીર્વાદ મળે એવી અભ્યર્થના સાથે બધાને ખૂબ ખૂબ જીવન માટે શુભકામનાઓ. જય માતાજી. સિયારામ ફાઉન્ડેશન દીપાલીબેન અને વિશાલભાઈને એવી શુભકામનાઓ આપું કે દર વર્ષે આવા સમાજ હિતના કાર્યો કરતા રહે અને આવતા વર્ષે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે 101 દીકરીના લગ્ન સમૂહ લગ્ન કરે એવી માતાજી અમને શક્તિ અને ભક્તિ આપે એવી અભ્યર્થના. બિલકુલ, આજે વલાસણ ગામે માં મેરડીમાના સાનિધ્યમાં સરસ મજાનું સિયારામ ફાઉન્ડેશન દ્વારા, એટલે અમારા દીપાલીબેન ઇનામદાર અને વિશાલભાઈ ઇનામદાર દ્વારા સરસ મજાનું પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. અને આજે મને, હું સાથે અમારા બહુ જ ગુજરાતમાં ગુણતું નામ એટલે અમારા કીર્તિદાનભાઈ ગઢવી, હકાબા ગઢવી અને SP સાહેબ પણ હાજર રહ્યા છે અને બધી દીકરીઓને ખૂબ આશીર્વાદ આપે છે. ત્યારે બસ સરસ મજાનું આયોજન કર્યું છે અને આવું નવું ઉત્તર ઉત્તર આવું પ્રગતિ કરતા રહે એ માતાજી પ્રાર્થના. આજે વલાસણ ખાતે મેલડીધામના મંદિરમાં 51 દીકરીઓનો વિનામૂલ્યે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન અમારા સિયારામ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. સિયારામ ફાઉન્ડેશન હંમેશાથી દીકરી માટે અને દીકરી પ્રત્યેના ઘણા બધા કાર્ય કરી ચૂક્યું છે અને આજે આ મંદિરના પ્રાંગણમાં 51 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને અમારી પૂરી ટીમે આ લગ્ન માટે કેટલાય મહિનાઓથી દિવસ રાત જાગીને ખૂબ મહેનત કરી હતી અને આજે આ લગ્ન જીવન એમનું સફળ થાય એના માટે અમે લોકોએ કાલે આરતીનું પણ અહીંયા આયોજન કર્યું હતું. દીપાલીબેન ઈમાનદારે સિલેક્શન કરે એટલે એનો બધા એમને આભાર. બધા બીજા બધા લગ્ન સમૂહ કરતા આમાં સુવિધાઓ વધારશે અને સારો અનુભવ થયો. સુવિધાઓ બધી સારી છે. ઉનાળાનો અત્યારે મોસમ છે પણ ત્યાં આગળ ઠંડકની બધી સુવિધાઓ સારી છે. હું છેલ્લા 25 વર્ષથી મેરડી માતા મંદિરમાં ટ્રસ્ટી તરીકે અને અત્યારે હું હાલમાં પ્રમુખ તરીકેની સેવા આપું છું. હાલમાં આજ રોજ જે 51 સર્વજ્ઞાતિના સમૂહ લગ્નો વલાસણના વતની દીપાબેન ઇનામદાર તથા વિશાલ ઇનામદાર તરફથી ભવ્યથી ભવ્ય 51 સમૂહ લગ્ન 51 લગ્ન કર્યો અને ખૂબ ધામધૂમથી અમારા મેરડી માતા મંદિરના પટાગણમાં લગ્ન કર્યો અને 51 સારી રીતે બહુ મોટા આયોજન રૂપે એમણે એક આ લગ્નનું પ્રક્રિયા ચાલુ કરી છે.